આનું જવાબદાર કોણ રહેશે? મારા પાછળ પાછળ આ લોકો ફરે છે, હમણાં અમારી ઓફિસ ઉપર પણ આંટા મારીને જાય છે આ લોકો. હવે અમારે જવાનું ક્યાં? હવે મારી છોકરી 9મા ધોરણમાં ભણે છે મણિનગર જીવરામ પટેલમાં. મારી છોકરી નિશાળ જતા બી ડરે છે, એટલું એમનું અસામિત ખાવાનું ત્રાસ છે. મારી છોકરી કહે છે પપ્પા જાહેર રોડ ઉપર મારી ઇજ્જત લૂંટી લે છે, કે મને મારી નાખશે તો મારું જવાબદાર કોણ પપ્પા? હું ક્યાં જઈશું પપ્પા? તમને ન્યાય કોણ અપાવશે? ઈશનપુર પોલીસ સ્ટેશન બહાર ખાવ, બહાર તમને બહાર ખાવા લાયક જ છો. આવું ટોર્ચર કરવાનું 13 વર્ષની છોકરીને? તમારે ઘરમાં મા બહેનો નથી? તમારી બહેનની કે બેબીની ઇજ્જત આત્મહત્યા કરી જઈશ ને તો રાણા સાહેબ તું મારી મોત નો જુમ્મેદાર રહેશે, છેલ્લું અને લાસ્ટ મારું. આ કહેવા માંગુ છું, હિંમત થી લડવું જોઈએ. સેટરડે ન્યૂઝ અને અન્ય તમામ જે શુભચિંતક છે આપણે એ સર્વ તમારી સાથે છે. આત્મહત્યાને હું કે સેટરડે ન્યૂઝ બિલકુલ બી પ્રોત્સાહન નથી આપતા, અને ચોક્કસ હું આપને કહું છું કે આત્મહત્યા જેવું કાયર કૃત્ય ના કરવું જોઈએ. આપ હિંમતવાળા છો, જો કે એક પત્ની પોતાની પત્ની ખોયા બાદ અને પોતાની દીકરીની ઇજ્જત સરે આમ જ્યારે ઉછળતી હોય બજારમાં, એ જોયા પછી કયા પિતાની આંખમાંથી લોહી ના આંસુ ના નીકળે? કારણ કે જ્યારે જ્યારે દીકરી પર હુમલો થાય છે ને ત્યારે એક પિતાનું હૃદય અને કાળજું કાપી ઉઠે છે. અરે હૃદયના ટુકડે ટુકડા થઈ જાય છે, કાળજાના ટુકડે ટુકડા થઈ જાય છે, લાગણીઓ છિન્ન ભિન્ન થઈ જાય છે. કારણ કે સુરક્ષા પર સવાલ ઉઠે છે, ક્યાં છે સુરક્ષા? સુરક્ષા ક્યાં છે? હું સુરક્ષાને ફીલ કરી શકું છું? મારો સવાલ હવે હરેક એક સ્ત્રીને છે, કારણ કે હવે વાત એક નાની છોકરીને સપોર્ટ કરવાની છે. તમામ જનતા, તમામ ભાઈ બહેન, તમામને મારી વિનંતી છે કે આવો આ નાબૂદ કરીએ. ભ્રષ્ટાચાર, ગુંડા રાજ, આ બધું જ જે બુટલેગર બેફામ બન્યા છે તે બધું જ નાબૂદ કરીએ. કારણ કે આજે આ પરિવાર છે તો વિચારી લેજો, કારણ તમારો કે મારો પરિવાર પણ રસ્તે રજડતો થઈ જશે. પૈસા લૂંટી લીધા, સાથે સાથે ઇજ્જત લૂંટવાની. 50,000 ધંધાની ઉઘરાણી ચેપમાંથી એ લોકો લુખાવે છીનવી લીધી. મારી હાથમાંથી રાડો ઘડી તોડીને લઈ લીધી. મારી એક્સેસ ગાડીને ટોટલ લોસ કરી નાખ્યું. હું એ મારી સેફટી માટે મારા ઘરે કેમેરા નહીં લગાવી શકતો. એ લુખાવો ઉપર નીચે બંગલાના મારા કેમેરા કાઢી લીધા. એટલું ત્રાસ આલવાનું એ પારીને, અને તમે લુખાવાને સપોર્ટ આપો છો? હે, અને પેલા તમારા ડિસ્ટર્બના નિકુલ સાહેબ એમની જો